नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामा आवे छे। परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य जी ईश्वर कौन छे, क्या छे, केवो छे ते विषे घणो बधो लख्यु छे, जेमा प्रेम ज परमेश्वर छे ते विषे जणावे छे। જ્યારે આપણે પરમ પૂજ્ય ગુરુદેવની કલમમાંથી નીકળતા સંસ્કૃત પ્રચુર શબ્દોને એમની અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે। પોતાના અંદના લેખનને પોતાની ઉપર સવાર થવા દીધા વિના લોકભોગ્ય ભાષામાં બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે। પરમ પૂજ્ય ગુરુદેવે એક એવી વિભૂતિ હતા, તેમની ભાષા, વાણી, કલમ તથા વક્તૃત્વ કળા પર એક સરખો કાબૂ હતો। લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનારા એમની કલમવાળા 3200 પુસ્તકો લખ્યા છે, જેમાં ઈશ્વર કોણ, ક્યાં છે, કેવો છે તે વિશે આજે સવિશેષ જણાવે છે, જેમાં પ્રેમ જ પરમેશ્વર છે તે વિશે ઘણું બધું લખ્યું છે। તે જાણીને આપને ઘણો આનંદ થશે કે આપણા અંતકરણને જાગૃત કરીને ધંધરાવી નાખવાની એમાં શબ્દોમાં નીકળતી આગ આપણા હૃદય સુધી પહોંચશે તો જરૂર આપણને આનંદ આવશે। એકવાર પત્નીનું મન માની રહ્યું ન હતું, તે કહેવા લાગી, મને ધન, રૂપિયા, પૈસા કંઈ ન જોઈએ, તમે છો તો મારે બધું જ છે, ચાલો ભાવુકતા જ ખરી। પરંતુ મારું મન આજે જાણે કેમ વિચલિત થઈ રહ્યું છે, કોઈ અજ્ઞાત અનિષ્ટના જેવા ભાવ ઉઠી રહ્યા છે। આજે તમે કામ પર ન જાઓ, પ્રતિએ પ્રેસીને પત્નીના કોમરવાળને હાથમાં મધુર સ્પર્શ આપીને કહ્યું, લીલી, પ્રેમ જીવનની અમૂલ્ય સંપત્તિ છે, અનંતનો આનંદ તો છે, પરંતુ તેને સ્થાયી સૌંદર્ય પ્રદાન કરવા માટે સક્રિયતા પણ આવશ્યક છે। તું મારા માટે આખો દિવસ કેટલો પરિશ્રમ કરે છે, તમારા શ્રમની સાથે જોડાયેલા પ્યાર ભાવને શું હું ભૂલી જાઉં છું, પરંતુ મારે પણ કર્તવ્ય પાલન કરવું જોઈએ, મને પણ તો પોતાના અંતકરણના પ્રેમ ભાવને વિકસિત કરવાનો અધિકાર મળવો જોઈએ, તમે કોઈ વાતની આશંકા ન કરો। અમને દમિશ્યક થઈને 15 દિવસમાં જ પાછા આવશું, તાન હર્બર્ટે આટલું કહીને જમણો હાથ ઉપર ઉઠાવ્યો, અલવિદા કરી અને ત્યાંથી નીકળી પડ્યો। લીલી દરવાજા પર ઊભીને હર્બર્ટને જતા ત્યાં સુધી જોતી રહી, જ્યાં સુધી તે તેની આંખોથી ઓજલ ન થયા। નાવિક હર્બર્ટના જીવનની આ પ્રેમ ગાથા કાલ્પનિક નથી, તેના જીવનની મહાન સાધના હતી, જેને તે પતિ પત્નીના 70 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ અંતઃકરણથી નિભાવી। હર્બર્ટ લખે છે, અમે બંને એ જીવનમાં કામ ભાવના અથવા યોન આકર્ષણને ક્યારેય પણ મહત્વ નથી દીધું। જેવી રીતે બે પ્રેમી રહે છે, લગ્ન પછી અમે બંને બરોબર તેવા જ રહ્યા અને આ સંસારમાં આવવાનો ભરપૂર આનંદ લેતા રહ્યા। મારી દ્રષ્ટિમાં પ્રેમથી મોટી મૂડી તથા સંપત્તિ આ સંસારમાં બીજી નથી। અમારા બંનેની એક જ ઈચ્છા હતી કે અમે એક જ દિવસે મરીએ, એવું જ થયું પણ, અને જ્યારે પણ સંસારમાં આવીએ ત્યારે એકબીજાથી વિખૂટા ન થઈએ। ઈશ્વરીય વિધાન પણ પ્રેમની આગળ નતમસ્તક છે। હર્બર્ટ ત્યાંથી સીધા ઓફિસે પહોંચ્યા, આવશ્યક કાગળ પત્ર લઈને જહાજ પર ચડ્યા, જહાજ દશમિક માટે ચાલી નીકળ્યું,
હજુ યાત્રા એક દિવસની પણ પૂરી થઈ ન હતી. રાતનો સમય, નીરવ સ્તબ્ધતા, ઘોર અંધકાર બધું મળીને આ બતાવી રહ્યા હતા કે કંઈક અનહોની થવાની છે. ખરેખર અડધો કલાક વીત્યો, સમુદ્ર તોફાન આવ્યું. એક કલાકમાં તો આ તોફાને જહાજને હચમચાવી નાખ્યું. અલ્બર્ટને જહાજની ઉપર જઈને તેના સર્ડને તોફાનની દિશામાં વાળવાની આજ્ઞા મળી, તેથી તેને તોફાનના વિપરીત આઘાતથી બચાવી શકાય. પરંતુ ઉપર જવાનો અર્થ મૃત્યુ સિવાય બીજું કંઈ જ નહોતું. અલ્બર્ટ સપાટી પર ચડવા જ ઈચ્છતો હતો કે કોઈ આકડી સામે આવીને રસ્તો રોકીને ઊભી રહી હતી. અલ્બર્ટે આગળ વધીને રહ્યો ન શક્યો. એક કાળી છાયા ત્યાં નીકળી અને ઉપર ચડી ગઈ. ચંડની દિશા બદલાઈ ગઈ. જહાજ વિપરીત દિશામાં ચાલી નીકળ્યું. તે આકૃતિ પછી અલ્બર્ટની પાસે આવીને બોલી, હું તમારી લીલી છું. અલ્બર્ટે, તમે મને ખોટું જ કહી રહ્યા હતા કે હું કુશકુશળ પાછો આવીશ. અલ્બર્ટ વિમોહિત જેવો લીલીને સ્પર્શવા માટે આગળ વધે ત્યાં સુધી તો તે આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ. આ જોઈને જહાજનો ઓફિસર હેરાન હતો કે સડની દિશા બદલાઈ ગઈ અને અલ્બર્ટ ભીંજાયો પણ નહીં. તેને કોણ સમજાવે કે પ્રેમરૂપ અને સિદ્ધ એ એક જ વસ્તુના બે નામ છે. લીલી તે સમયે નિંદ્રામાં હતી, પરંતુ અંતકરણ પોતાના પ્રિય પતિની સાથે હતું અને તે અદ્રશ્ય અસ્પષ્ટ થઈને પણ એટલું શક્તિશાળી હતું કે આટલા ભયંકર તોફાનથી પણ હસીને ટક્કર લઈ શકતું હતું. અલ્બર્ટે પાછા આવ્યો અને બોલ્યું, લીલી તું મને ફરી વાર પાછો લાવી. એક બીજી વાત છે કે અપંગ ભિખારી આખા દિવસનો ભૂખ્યો તરસ્યો ગામની તરફ આગળ વધી રહ્યો હતો તો વરસાદ શરૂ થઈ ગઈ. વાત ગોરખપુર જિલ્લાના શિસવા બજારની નજીક એક ગામની છે. પાસે એક મંદિર હતું. વરસાદને કારણે દૂર સુધી પહોંચવું સંભવ ન હતું. અપંગ ભિખારીનું ઘર ત્યાંથી દૂર ચંપારણ જિલ્લાના નળીપુર ગામમાં છે. કોઈ પણ રીતે ઘસરાતો મંદિર સુધી પહોંચ્યો. રાત ત્યાં જીતાવા સિવાય કોઈ ઉપાય ન હતો. મનુષ્ય એકલો હોય તો ભાવનાઓથી વાત કરે છે. સામે ઉભેલી દેવ પ્રતિમાની તરફ જોયું. આખો એ તર્ક મને કર્યો, ભગવાન તમારી સૃષ્ટિ કેવી છે? કોઈની પાસે સારા સ્વસ્થ પગ પણ હોય છે અને ઉપરથી ઘોડાગાડી, મોટર, હાથી વગેરે વાહનો તો કોઈને પગ પણ નથી આપતા. તમારી માયા ઘણી વિલક્ષણ છે. અંતકરણથી શ્રદ્ધા બોલી, તેમાં ભગવાનનો શું દોષ? બાવળા, આ તો બધા કર્મ ફળ છે. જેને તપ કર્યો અને સાધના કરી પુરુષાર્થ કર્યો, વૈભવ તો તેને મળવાનો જ હતો. પરંતુ જે પાપ પંકમાં પકડ્યો રહ્યો, બીજાઓને કષ્ટ આપીને અહંકારથી આત્મપ્રવચનમાં ભૂલી રહ્યો, તે દિન દરિદ્ર રહી ગયો તો તેમાં ભગવાનનો શું દોષ? દુઃખી મનમાં વિચાર ઉઠ્યો, પ્રભુ આખરે અમે પણ તો તમારા જ સંતાન છીએ. અજ્ઞાનવશ તમને છોડી દઈએ તો શું તમારે પણ છોડી દેવા જોઈએ? તમે તો સંસારનું પાલન કરવા વાળા બધાના રક્ષક છો. આપ સર્વ સમર્થ છો પ્રભુ. પાપના બોજથી બચાવીને સન્માર્ગની દિશા તો આપ જ આપો છો. આવું આવું વિચારતા અપંગના અંતકરણમાં ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ, અપૂર્વ પ્રેમ નિષ્પૂર્ણા આલોડિત થઈ ઉઠી. હૃદય વિહળવ થઈ ગયું. આંખોમાં આંસુ વહેવા લાગ્યા. બાહ્ય ચેતના શૂન્ય જેવી થઈ ગઈ. લાગતું હતું કે ચિરકાળની દિવ્ય ભ્રમિત આત્માને પોતાનું સમાધાન મળી ગયું છે. અપંગને ઊંઘ આવી ગઈ. તેને લાગ્યું જાણે તે અગાઢ જ્યોતિષ સાગરમાં ખોવાઈ ગયો છે. હવે ત્યાં પ્રકાશ સિવાય કંઈ બાકી જ રહ્યું નથી.
સવારની ઉત્સાહે અપંગને આવીને જગાડ્યો તો તે વિસ્મરણ વિસ્ફારિત નેત્રોથી જોતો રહ્યો કે તેની અપંગતા એક સ્વસ્થ સુદૃઢ શરીરમાં બદલાઈ ગઈ છે. બે ઘટનાઓ, એક અલૌકિક પ્રેમની, એક આધ્યાત્મિક પ્રેમની. પ્રેમ એક જ છે, રૂપ જુદા જુદા છે, ભિન્નતામાં પણ એક જેવી તૃપ્તિ, એક જેવી સિદ્ધિ જોઈને જ કોઈ શાયરે લખ્યું છે કે ગર ન હોય દિલ મે મય એ ઇશ્ક કી મસ્તી, ફિર ક્યા દુનિયાદારી ક્યા ખુદા પરસ્તી. જો હૃદયમાં પ્રેમની મસ્તી ન હોય તો ભલે સાંસારિક જીવન હોય અથવા ઈશ્વર પ્રાપ્તિનો આધ્યાત્મિક માર્ગ, કોઈ આનંદ નથી આપતો. આનંદનો મૂળ સ્ત્રોત પ્રેમ છે. પ્રેમ વગર આખો સંસાર નિરસ થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. પ્રકૃતિની રચના પ્રેમનો આનંદ લેવા માટે જ થઈ છે. જો સંસારમાં એક જ તત્વ બની રહે તો તળાવમાં ભરેલ જળ અને ચંદ્રમાની માટીની જેમ સંસારમાં ન તો કોઈ સક્રિયતા થતી અને ન ચેષ્ટાઓ. જુદી જુદી સૃષ્ટિ રચીને પરમાત્માએ પ્રેમને જ પ્રવાહિત કરેલ છે. પોતાની પ્રેમ ભાવનાઓનો વિકાસ કરીને જ મનુષ્ય અત્યંત ઉલ્લાસ, ઉત્સાહ, ઉપંગ, ક્રિયાશીલ, આહલાદ, મૈત્રી, સેવા, સહયોગનું જીવન જીવે છે. ઈશ્વરની આત્માની પ્રાપ્તિ કોઈ નવી વાત નથી. તે અહર્નિશ પ્રેમ ભાવનાઓમાં ડૂબેલી અંતરદર્શાનું જ નામ બીજું નામ છે. તે અહર્નિશ પ્રેમ ભાવનાઓમાં ડૂબેલી અંતરદર્શાનું જ બીજું નામ છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.